નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 4. તો મિત્રો, આપણે તમારું બીજું ચેપ્ટર પૂરક વાંચનનું કાબુલી જોયું. પેજ નંબર 70, 71 અને 72માં પેજ ઉપર નું જે ચેપ્ટર છે એ સમજ્યા. તો તમે લોકોએ જોયું ને કે કેવી રીતે મિની અને કાબુલીને એકબીજા પ્રત્યે લાગણી હતી. મિનીમાં એની દીકરી દેખાતી હતી કાબુલીને. તો પછી છેલ્લે જોયું કે મિનીને કાબુલીને જેલમાં લઈ જાય છે સિપાહીઓ, અને મિની 7 કે 8 વર્ષ થઈ ગયા હોય છે અને મોટી થઈ ગઈ હોય છે ને એને એના લગ્ન લેવાય છે. તો પેજ નંબર 72 ઉપર આગળનો પાઠ જોઈએ બધાનું બુકમાં ધ્યાન. તેવામાં મેલાઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો, પણ ગાલ ઉપર અને કપાળ પર કરચરી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો. આપણે જોયું કે મિની સાસરે જવાની હતી, એના લગ્ન લેવાયા હતા, ગામડામાંથી સારા ઢોલીઓ શરણાઈ વાદક આવ્યા હતા અને શરણાઈ વાગી રહી હતી. મિનીના ઘરમાં લગ્નનો માહોલ હતો અને એના માતા પિતાને દુઃખ હતું એમ દિલમાં કે મિની સાસરે જવાની છે. તો આવો કોઈ એમ કે આવો બધો માહોલ જ્યાં હાલતો હતો, મિનીના લગ્ન અત્યારે લેવાયા હતા, એ વખતે મેલાઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો અને પણ ગાલ ઉપર અને કપાળ ઉપર કરચરી પડેલો એક માણસ દરવાજો ઉઘાડીને અંદર આવ્યો, મિનીના ઘરે આવ્યો. મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા. 7 થી 10 વર્ષનું વાણું વયું ગયું હતું, બરાબર એટલો સમય વયો ગયો હતો એટલે મિનીના બાપા છે એને ઓળખી ન શક્યા. પણ જરા ધારીને જોતા જણાયું કે એ તો પેલો કાબુલી હતો. પણ એને જ્યારે ધારીને જોયું, આમ એકદમ ઝીણી નજરે જોયું, ત્યારે એને લાગ્યું કે આ તો કાબુલી છે, જે મિની નાની હતી ત્યારે આવતો હતો એ. મિનીના બાપને થયું કે આવે મંગળ દાડે આ ખૂનીનું મો ક્યાંથી જોયું. મિનીના બાપને હવે પેલા અણગમો આવ્યો કે આવા મંગળ દાડે, મંગળ એટલે સારા કાર્ય, એના ઘરે સારું કાર્ય હતું ને, શુભ કાર્ય હતું મિનીના લગ્નનું, કે આવા મંગળ દાડે, દાડો એટલે દિવસ, કે આ ખૂનીનું મો ક્યાંથી જોયું. એમ એને ખૂન કર્યું હતું એટલે એને લઈ ગયા હતા જેલમાં, એવી માન્યતા હતી, બરાબર. શું કામ એને જેલમાં લઈ ગયા હતા એ તો ખબર નથી. મિનીએ જ્યારે પૂછ્યું હતું મિનીના મા બાપને કે આને શું કામ લઈ જાય છે, તો એને કીધું હતું કે એને કોકને છરી મારી છે એટલે લઈ જાય છે. એટલે પહેલાં તો મિનીના બાપને ગમ્યું નહીં. પહેલાં મિનીના બાપે કાબુલીને ન ઓળખ્યો, પછી જ્યારે ઓળખ્યો ત્યારે એને અણગમો થઈ ગયો કે આ ક્યાં અહીં આવ્યું. પણ પહેલાં એ તો પૂછ્યું, પણ પહેલાં એટલે કે કાબુલીએ પૂછ્યું, મિની ક્યાં છે, એને તો એક જ સવાલ કર્યો, મિની ક્યાં છે એમ પૂછ્યું. મિનીના બાપે ઝટ જવાબ દીધો, મિનીના બાપે જલ્દી જવાબ દઈ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો, બરાબર, કે મિની અહીંયા નથી, તમે બીજી કોઈક વાર આવજો, અત્યારે તમે જાવ એમ. એને એવો જવાબ આપી દીધો, એને અણગમો હતો, ન ગયું એટલા માટે. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. આવા સાંભળીને કાબુલીનું એમ કે મોં પડી ગયું, એ ઉદાસ થઈ ગયું, નિરાશ થઈ ગયો. એમ ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. હવે તે એના ઘરમાંથી બહાર નીકળે છે. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. મિનીના બાપને જ્યારે આગલા દિવસો એટલે કે મિની બાળપણ હતું મિનીનું, બરાબર, એ યાદ આવ્યું કે ત્યારે કેવો કાબુલી છે અને એમ કે વહાલ કરતો અને બદામ પિસ્તા ખવડાવતો. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. એને એમ થયું કે ના ના, કાબુલીને હું પાછો બોલાવ્યો, એની ઉપર થોડીક દયા આવી એમ, આગળના દિવસો યાદ આવ્યા ને એટલે. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. હવે મિનીનો બાપો તો હજી વિચાર કરતો હતો, બરાબર, એના બાપ છે એ વિચાર કરતા હતા. એ પહેલાં તો એમ કે કાબુલી જ પાછો આવ્યો, વરી પાછો આવ્યો, કેમ કે એને તો એમ કે મિનીને જ મળવું હતું. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું આ વખતે પણ એને પાછું. બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માગી લાવ્યો હતો, બરાબર. બદામ પિસ્તા અને દ્રાક્ષ જે એને પહેલાં આપતો એ જ એને પાછું એને બદામ પિસ્તા દ્રાક્ષ આપતા એ ભૂલી ગયો હતો કાબુલી, કે હવે તો આટલા વર્ષ થઈ ગયા હું જેલમાં રહી આવ્યો, બરાબર. તો મિની કાંઈ એવડી ને એવડી નાની બાળકી તો ન હોય, એ પણ મોટી મોટી થતી જતી હોય ને એવી રીતે. તો એને પડીકું કાઢ્યું એને ખિસ્સામાંથી ને એમાં બદામ પિસ્તા અને દ્રાક્ષ હતા. તે બિચારો બીજા કોઈ કાબુલી પાસેથી લાવ્યો હતો, એની જેવો કોઈ બીજો કાબુલી હતો જે આ બધું વેચવાવાળો, એ પણ એની પાસેથી લાવ્યો હશે. એ તો જેલમાં હતો, એની પાસે તો ક્યાં હોય, માંગી લાવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. હવે એના મનમાં તો એમ જ કે મિની જ્યારે આજથી 10 વર્ષ પહેલાં હતી એવડી જઈશે. તેની આંખમાં પાણી આવ્યા, આંખમાં એમ કે પાણી આવ્યા. તેણે કહ્યું, વારુ સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા ને દ્રાક્ષ તો આપજો. એ કે કાંઈ વાંધો નહીં સાહેબી, કે મિની ન હોય તો એને આટલા બદામ પિસ્તા ને દ્રાક્ષ તો એમ કે આપજો. એમ કીધું કે એ ન હોય તો કાંઈ નહીં, પણ આટલું મારા તરફથી એને.
તો એને એની પાસે જે બદામ પિસ્તા અને દ્રાક્ષ પડીકું હતું એ મિનીના બાપાને આપ્યું અને કીધું કે તમે મિનીનું હોય તો કાંઈ નહીં, પણ જે એ જ્યારે હોય ત્યારે એને તમે આ આપી દેજો. વારું સાહેબ, વારું એટલે જો સારું, વારું એટલે સારું, છેલ્લી લીટીમાં જો વારું સાહેબ, એના એના બાપાને એમ કીધું. આગળનો ફકરો જોઈએ. મિનીના બાપને દયા આવ્યો. હવે મિનીના બાપને આટલું એને કર્યું પછી દયા આવી એની ઉપર. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. હવે એને દયા આવી અને એમ થયું કે એ જેલમાંથી છૂટીને આવ્યો છે તો એને પૈસાની જરૂર રહેશે. યા તો કાંઈ એની પાસે પૈસા ન હોય તો એને પેલું પડીકું લઈને એના એના સામે પૈસા આપવા માટે કાઢ્યા એના ખિસ્સામાંથી, કે બદામ પિસ્તા અને દ્રાક્ષની બદલીમાં એને પૈસા આપું કાબુલીને. તો પૈસા આપવા માટે કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. હવે એને એકદમ આંસુની ધારાઓ ચાલવા માંડી, એની આંખમાંથી એકદમ રડવા માંડ્યો. ઘડીક પછી શાંત થઈ એણે કહ્યું. ઘડીક વાર એને રોઈ લીધું ને પછી શાંત થઈને એને શું કીધું કાબુલી મિનીના બાપાને, માફ કરો સાહેબ. એમ કે મને માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો, હું અહીંયા પૈસા માટે નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મનેય દીકરી છે, કે હું અહીંયા તમારા પૈસા લેવા માટે નથી આવ્યો, પણ મારા દેશમાં જે મારા પ્રદેશમાં હું જ્યાં રહું છું, બરાબર, અહીંયા તો એ બીજા પ્રદેશમાં રહીને આ વેપાર કરતો હતો ને, ત્યાં મારે પણ એક કેમ કે મિની જેવી મારે એક દીકરી છે, હું એમ કે એના માટે આવ્યો છું. તમારી મિનીમાં મને મારી દીકરી દેખાય છે. હવે અત્યાર સુધી એની જે લાગણી હતી, બરાબર, એ એની સામે રજૂ કરે છે, વ્યક્ત કરે છે મિનીના બાપાની સામે, કે હું એ કે અહીંયા પૈસા માટે કે એવી કોઈ લાલચ માટે ન થાય, પણ મારે પણ તમારા જેવી તમારી મિની છે એના જેવી નાની એવી એક દીકરી છે, બરાબર, તો એમ કે હું એના માટે આવ્યો છું. હું એની દીકરીથી તો એમ કે એ દૂર છે, કાબુલી છે એ પોતાની દીકરીથી દૂર છે, બીજા પ્રદેશમાં રહીને અહીંયા ધંધો કરે છે, બરાબર, વેપાર કરે છે, પણ મિનીમાં એની દીકરીને જોવે છે. તમારી પેજ નંબર 73 ઉપર આવો મિત્રો. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાવું છું. શું કહે છે કે તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાવું છું, મને મારી દીકરી દેખાય છે એમાં મિનીમાં. એમ કહીને પોતાના ચોર ખીચામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને જમીન ઉપર મૂકીને તેની ગડી ઉકેલી મિનીના બાપ આગળ ધર્યો. હવે એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી, ચોર ખિસ્સું એટલે કે આમ છુપે હોય રીતે ખિસ્સું હોય ને, એમાંથી એને એક કરચલી પડેલો કાગળ કાઢ્યો. હવે તમે જો ઘણા વર્ષોથી કાબુલી છે અહીંયા છે, બરાબર, જે મિની જ્યાં રહે છે ત્યાં, એના દેશમાં એ નથી ગયો, ત્યાં વેપાર કરવા આવ્યો છે. તો ઓલો કાગળ હતો ને એમાં કરચલી પડી ગઈ હતી, કરચલી પડેલો કાગળ કાઢ્યો અને જમીન ઉપર મૂકીને તેની ગડી ઉકેલી મિનીના બાપ આગળ ધર્યો. જમીન ઉપર મૂકીને એની ગડી, આપણે કોઈ પેજ વાળીએ તો એની આમ ગડી પડી જાય ને, છાપ પડી જાય, તો એ ઉકેલી અને કાગળને ખોઈલો, વાળેલો હતો એમાંથી, બરાબર, એની ગડી ખોઈલી અને મિનીના બાપા ગરી કાગળને ધર્યો. હવે એ શું કામ મિનીને આટલો વાલ કરતો હતો, એની પ્રત્યે લાગણી હતી, એ એના બાપાને કહે છે કે મારે કોઈ પૈસાની લાલચ નહોતી, પણ હું તમારી દીકરી મિનીમાં મારી દીકરીને જોતો હોઉં એમ હરખાતો હતો, એમ મને એમાં એ દેખાતી હતી. આગળનો ફકડો જોઈએ. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા સાય હાથની સાયે રંગેલી રંગીને પાડેલી છાપ હતી. હવે એ કાગળ ઉપર મિનીના બાપાએ જોયું તો શું હતું, તો કે કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા, એની નાની જેવી દીકરી હતી, એના કુમળા કુમળા આંગળીઓવાળા હાથની શાહીએ રંગેલી પાડેલી છાપ હતી. એને શાહીથી રંગેલી, આપણે કેમ કંકુથી આમ છાપ પાડીએ, એમ કે શાહીએ રંગેલી એની છાપ હતી. એની નિશાની માટે એને દીકરીની યાદ આવે તો એ જોઈ લે એ માટે એ લાવ્યો હતો એ કાગળમાં, બીજું કંઈ લખેલું નહોતું, બરાબર, પણ એના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી. હાથને પહેલાં શાહીવાળા કરી અને પછી કાગળમાં એની છાપ પાડી હતી. મિનીનો બાપ આ જોઈને સડક થઈ ગયો. હવે મિનીનો બાપા છે એ આ એમ કે જોઈને સડક થઈ ગયા, એમ એકદમ આમ શું કહેવાય કે એકદમ એકાઓલા થઈ ગયા, સડક થઈ ગયા એટલે કે જોતા જ રહી ગયા. એમ પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો, પોતે મોટો પંડિત હતો, એને થયું કે જો આ એક નાનો એવો માણસ છે, બરાબર, એ પોતે તો મોટા પંડિત હતા મિનીના બાપા, પણ એ બધું ભૂલી ગયો. મોટો પૈસાદાર મેલમાં રહેનારો હતો તે ભૂલી ગયો અને તેના મનમાં થયું આ મારા જેવો બાપ છે, કે આ પણ એક મારા જેવો બાપ છે. હું જેમ હું એક દીકરીનો બાપ છું એમાં કાબુલી છે એ પણ એક દીકરીનો બાપ છે. પોતે મોટો બધો પંડિત હતો, મોટા પૈસાદાર મેલમાં રહેતો હતો, એ બધું ભૂલી ગયો એમ. અને એને એમ થયું કે આ પણ એક મારા જેવો જ બાપ છે, આને મારા જેવી દીકરી છે એમ, દીકરી વિશેની લાગણી એનામાં ઉભરાઈ આવી એમ.
આગળનું ફકરો જોઈએ. તરત મિનીને એના બાપે બોલાવ્યો. હવે મિનીને અત્યાર સુધી તમે આપણે જોયું કે એને અણગમો આવ્યો નહીં, પહેલાં તો ના પાડતો હતો કે તું અહીંથી વયો જા ભાઈ આ તે, બરાબર કાબૂલ્યા રે, એમ થયું કે આખુનીનું મોઢું કે એમ ક્યાં જોવા મળ્યું. પણ હવે એને મિનીને બોલાવી એ સડક થઈ ગયો, એટલે કે એકદમ વિચારમાં પડી ગયો કે આ પણ કેવો એક મારા જેવો જ બાપ છે, આની ને મારી બેની લાગણી સરખી જ છે દીકરી વિશેની એમ. એને તરત હવે મિનીને બોલાવી મળવા. કાબૂલીને પીઠી ચોળેલી, ઘરેણા પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબૂલીની આગળ કેમ લવાય? હવે મિનીને તો લગ્ન લેવાયા છે ને, તો એને પીઠી ચોળી હતી, ઘરેણા પહેર્યા હતા, મોટી ઊંચી થઈ ગઈ હતી, હવે એની હાઇટ પણ વધી ગઈ હતી, ઊંચાઈ પણ એની વધી ગઈ હતી, મોટી થઈ ગઈ હતી મિની તો, બરાબર લગ્નની ઉંમર જેવડી થઈ ગઈ હતી. પણ એને કેમ એમ કે આગળ લવાય? એમ કે મિનીના લગ્ન લેવાના હતા એટલે કોઈ સામે એને લવાય નહીં. ઘરમાંથી બૈરાઓએ ના પાડી, બૈરાઓ એટલે સ્ત્રીઓએ, બરાબર લેડીઝ હતી બધી, બૈરાઓ હતા એને ના પાડી એમ કે ઘરમાંથી કે મિનીને એમ ન લઈ આવાય. પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા. પણ એના બાપા છે એને ખેંચીને લઈ આવ્યા. શું કામ? કે કાબૂલીની જે વ્યથા હતી, એની લાગણી હતી, બરાબર એ સમજતા હતા. એટલે એને આજે સમજાણી હતી કાબૂલીને કે હું તો અહીંયા આટલા મારી મિનીની પાસે છું, મારી દીકરીની પાસે, અને એના લગ્ન લેવાના છે, મારાથી દૂર સાસરે વહી જવાની છે, તો મને આટલું દુઃખ થાય છે. તો કાબૂલી તો વર્ષોથી એની દીકરીને મળ્યો નથી, એનાથી દૂર છે, તો એના હૃદયમાં કેવું થતું હશે? એ વાત એને સમજી શક્યા. પોતે આટલા મોટા પંડિત હતા, તે બધું એનું જે અભિમાન હતું એ વયું ગયું, અને એને કાબૂલી પ્રત્યે એક પ્રકારની લાગણી થઈ એમ કે હું પણ એક બાપ છું અને કાબૂલી પણ એક બાપ છે. એટલે એ મિનીને એમ કે બધાએ ના પાડી તોય કાબૂલીને મળવા માટે ખેંચી લઈ આવ્યા, અને એના આંગણામાં બહાર એના ઘરના ફળિયામાં લઈ આવ્યા. તેમણે કહ્યું, મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબૂલીને? હવે મિનીને કંઈ કીધું કે તું ઓળખસ તને કિસમિસને બદામ ખવડાવનાર આ એમ કે કાબૂલી છે, કાબૂલીને તું ઓળખે છે એને પ્રશ્ન પૂછ. કાબૂલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ. તો એના બાપા છે એ મિનીને કહે છે કે તું ઓળખસ, પ્રશ્ન પૂછે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબૂલીને, અને કહે છે કે તું કાબૂલી કાકાને પગે લાગ અને એમના આશીર્વાદ મેળવ એમ. એને કહે છે કે એને આશીર્વાદ મેળવ, તું એને પગે લાગ એમ. આગળ જોઈએ. કાબૂલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. હવે કાબૂલીને તો હજી એમ જ હતું કે મિની નાની નાની બાળકી જ છે, પણ આ મોટી બધી આજે મિની હતી અને આવા એના લગ્નના વેશમાં, બરાબર એને જોઈને આભો બની ગયો, એને જોતો જ રહી ગયો એમ. હવે તેને એકાએક યાદ આવ્યું. હવે એકાએક જાણે આમ યાદ આવ્યું, અત્યાર સુધી તો એ નાની બાળકીના ઓલામાં જ હતો કે મિની નાની બાળકી, હજી મારે એને મળવું છે. હવે એને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ ગઈ હશે, કે મારી જે દીકરી છે હું ના જ્યારે મારા દેશમાંથી પ્રદેશમાંથી આવ્યો હતો ત્યારે નાની હતી, તો હવે એ પણ આટલા સમય પછી મોટી થઈ ગઈ હશે મિની જેવડી જ. એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. એના મનમાં એમ કે અનેક લાગણી આવી અને ગઈ, લાગણી ઉભરાઈ કે મારી દીકરી પણ હવે લગ્નના ઉંમર જેવડી થઈ ગઈ હશે. જેમ તેમ શાંત થઈને બોલ્યો એ, જેમ તેમ એમ માંડ કરીને આમ એના આંસુને રોકીને જેમ તેમ શાંત થયો અને બોલ્યો કે મિની સાસરે જાય છે. મિનીને કહે છે કે મિની સાસરે જાય છે, બેટા સુખી થશે. કેમ કે એને આશીર્વાદ આપ્યા કે બેટા તું સુખી થશે. આપણે જોયું કે નાનપણમાં જ્યારે મિની નાની હતી, બાળપણ હતું એનું, ત્યારે કાબૂલી આવતો તો એ બે વાતો કરતા ને, કે કાબૂલીને પૂછતી મિની કે એમ કાબૂલી સાસરું કેવું હોય, ત્યારે મિની કાબૂલી કહેતો કે સાસરે તો ઘંટી દળાવે ને છાડી મોટી રોટલી ખાવા આપે, સાંજ પડે ને પાણી કઢાવે ને એવું કહેતો ને. ત્યારે હવે મિની કહે છે કે મિનીને હવે સાચું અર્થમાં સમજાણું કે સાસરું એટલે શું. મિની તો કાબૂલી તો એને જેલનું કહેતો હતો કે સાસરો એમ કે એક જાતની જેલ છે, અત્યાર સુધી કાબૂલી છે એ જેલમાં જ હતો એમ. હવે મિનીને એ મોટી થઈ તો હવે સાસરિયાનો અર્થ એમ કે સાચી રીતે સમજાણો, અને એમ કહે છે કે તું સાસરે જાય છે એમ પૂછે છે, અને પછી આશીર્વાદ આપે છે કે બેટા સુખી થાશે એમ, તું ત્યાં જઈને સુખી થાશે. મિની તો કશું બોલી જ શકી નહીં. મિની એમ કે કાંઈ બોલી શકી નહીં, દૂરથી પગે લાગીને ચાલી ગઈ, અને દૂરથી પગે લઈ ગઈ અને વહી ગઈ પાછી અંદર ઘરમાં. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પહેલાં કાબૂલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું. મિનીના બાપે કબાટમાંથી પૈસાની નોટો કાઢી અને પહેલાં કાબૂલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું, એટલે કે ખિસ્સામાં નાખી નોટ, હા પૈસા નાખ્યા અને કહ્યું, ભાઈ તું આજે ભલે આવ્યો, આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. કીધું કે તું આજે અહીં ભલે આવ્યો અને આ પૈસા લે અને તારા ઘર ભેગો થાય, એમ કે તારા ઘરે જા, તું જે દેશમાં પ્રદેશમાં રહેશ ત્યાં વયો જા. તારી મિની એ તારી રાહ જોતી હશે, એટલે કે તારી મિની એટલે કે તારી જે દીકરી છે મારી મિની જેવડી, એ હવે તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ દેજે કે
એમ કે તેને મળીને આશીર્વાદ દે છે કે મારી મીની સુખી થાય, કે મારી મીની છે એ સુખી થાય, એમાં આશીર્વાદ આપજે. હવે ઓલો કાબુલી હતો એ બિચારો ગરીબ માણસ હતો, માંડ માંડે આવી રીતે બદામ પિસ્તા વેચીને ગુજરાન ચલાવતો હતો, એમાં એને જેલ થઈ. હવે તો હવે એની પાસે કાંઈ હતું નહીં, એની ગરીબ પરિસ્થિતિ હતી. તો મીનીના બાપાએ એને કબાટમાંથી નોટો કાઢીને આપી અને એના ખિસ્સામાં નાખીને કીધું કે ભાઈ તું આજ ભલે આવ્યો, હવે તું ઘર ભેગો થા, તારી દીકરી તારી વાટ જોતી હશે. અને એને મળીને એને કહે છે કે મારી મીની સુખી થાય અને એને આશીર્વાદ દે છે. અને મારી મીની એમ કે સુખી થાય, મીનીને તું આશીર્વાદ આપ તારા કે મારી મીની છે એ સસરે જવાની છે, હવે એની જિંદગી નવી જિંદગી શરૂ થવાની છે, તો એમ કે સુખી થાય એવું એને કહે છે. અને અંતે આપણે જોયું ને મિત્રો કાબુલી પાઠમાં કે કેવું નાનપણથી મીનીને કાબુલી બે હળીમળી ગયા હતા, એની વચ્ચે લાગણીનો સંબંધ હતો. મીનીમાં એને પોતાની દીકરી દેખાતી હતી કાબુલીને. અને પછી જ્યારે મીની સાસરે જવાની ઉંમર થાય છે ત્યારે કાબુલી છે એ જેલમાંથી પાછો આવે છે, ત્યારે સૌથી પહેલાં એના બાપાને નથી ગમતું, પણ પછી એની લાગણી જોઈ આ બધું એને બતાવે છે, પોતાની દીકરીના હાથની છાપ પાડેલો કાગળ, ત્યારે એને પણ પોતાની લાગણી એમ કે મહેસૂસ થાય છે મીનીના બાપને. અને કહે છે કે એને એમ થાય છે કે આ પણ એક મારા જેવો બાપ છે, જેમ હું એક દીકરીનો બાપ છું એમાં કાબુલી પણ એમ કે દીકરીનો બાપ છે એમ. તો ત્યારે એ મીનીને આશીર્વાદ લેવા માટે બોલાવે છે અને એને મદદ કરે છે અને પૈસા આપી અને એને કહે છે કે તું પણ તારી મીનીને મળ અને એને પણ એમ કે આશીર્વાદ આપજે અને મારી મીની પણ સુખી થાય એવા એને પણ આશીર્વાદ આપજે. તો આપને આ પાઠ સમજવામાં તમને મજા આવી ને મિત્રો? ચાલો તો આજે જુઓ પેજ નંબર 73 ઉપર જ ટિપ્પણ અને રૂઢિપ્રયોગ છે એ તમારે હોમવર્કમાં સારી રીતે વાંચી અને એક વખત લખવાના છે. આપણે જોઈ લઈએ. માંજરું તો ભૂરી કીકીવાળું, આ મીનીની આંખો માંજરી હતી ને એ. પંડિત, શાસ્ત્રમાં નિષ્ણાત, વિદ્વાન. વારું તો ઠીક અથવા સારું. પરવાર તો ફુરસદ અને નવરાશ. સુપડું તો અનાજ છાટકવાનું સાધન. ખડખડાટ હસવું તો મોટેથી હસવું. ચક્કી તો ઘંટી. હાથકડી તો હાથની બેડી, હાથમાં જે હાથકડી પહેરાવે એ. ખૂની તો હતિયારું, ખૂન કરનારું, જેને ખૂન કર્યું હોય એને ખૂની એમ. પીઠી, પીઠી કોને કહેવાય? લગ્ન પ્રસંગે વરકન્યાને શરીર ચોળવાનું પીરા રંગનું સુગંધી મિશ્રણ એને પીઠી કહેવાય. આગળ જોઈએ રૂઢિપ્રયોગ. દિલમાં દુઃખ થવું તો એમ કે ખૂબ દુઃખ થવું. મોં પડી જવું એટલે કે ઉદાસ થઈ જવું. સડક થઈ જવું એટલે કે સ્તબ્ધ થઈ જવું. બરાબર? તો મિત્રો તમારે ફરીથી આખો પાઠ એક વખત વાંચવાનો છે હોમવર્કમાં અને ટિપ્પણ અને રૂઢિપ્રયોગ રફનોટમાં લખવાના છે. ફરી મળીશું આગળના લેક્ચરમાં. અસ્તુ, જય હિન્દ.